સદગુરુજી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે હું અત્યંત લાગણીશીલ વ્યક્તિ છું અને ઘણી વખત મને પોતાની જાતને ભાવનાત્મક રૂપે એ પરિસ્થિતિથી અલગ કરવામાં મુશ્કેલી પડે છે જેના વિશે હું જાણું છું કે તે મારા માટે યોગ્ય નથી હું જોઈ શકું છું કે વસ્તુઓ મારા પ્રમાણે નથી જઈ રહી પરંતુ પોતાના મનને અને લાગણીઓને બીજી વાળવાનું કામ ઘણું જ મુશ્કેલ હોય છે હું કેવી રીતે આ પરિસ્થિતિને સંભાળી શકું આ વિશે તમારો અભિપ્રાય જાણવા માગું છું ઓ વિશ્વમાં આ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે દિમાગ અને લગતા મુદ્દા વિશે પરંતુ તમે જે રીતે વિચારો છો તે રીતે અનુભવો છો અને જે રીતે અનુભૂતિ કરો છો તે રીતે તમે વિચારો છો જુદા જુદા લોકો માટે પ્રાથમિકતા જુદી જુદી હોય છે ઘણા લોકો માટે તેમના વિચારો આજે જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેના કારણે મોટા ભાગના લોકો માટે તેમની ભાવનાઓ કરતા તેમના વિચારો વધુ મહત્વ ધરાવે છે તેમ છતાં હજી પણ ઘણા લોકો એવા છે જેમના માટે તેમના વિચારો કરતાં તેમની ભાવનાઓ વધુ મહત્વપૂર્ણ છે હવે સોનાક્ષી એ પૂછે છે કે કેટલીક પરિસ્થિતિમાં ન ઇચ્છતા પણ લાગણીઓ ગૂંછવાડો ઉભો કરે છે આથી વિચારો વારંવાર ત્યાં જાય છે અજાણપણે તમે તે દિશામાં આગળ વધતા રહો છો તમારે એ સમજવાની જરૂર છે કે વિચાર ચપળ હોય છે આજે મારો વિચાર એવું કહે છે કે સોનાક્ષી સૌથી અદ્ભુત વ્યક્તિ છે કાલે તે મને પસંદ ન હોય તેવું કોઈ કાર્ય કરે તો મારા વિચારો કહે છે કે તે સારી વ્યક્તિ નથી પણ જો મારી લાગણીઓ આ અદ્ભુત વ્યક્તિ સાથે જોડાઈ ચૂકી હશે તો લાગણીઓ તેટલી ત્વરિત કે ચપળ નથી હોતી તે એટલી ઝડપથી બદલાઈ શકતી નથી તે અમુક અંશી જીવંત સત્વ ધરાવતી હોય છે તેને સમય લાગે છે તે દરમિયાન તમે સંઘર્ષ અનુભવો છો કારણ કે વિચારો કહે છે કે આ બરાબર નથી પણ લાગણીઓ હજી મૂંઝવણમાં છે હવે આવી પરિસ્થિતિમાં શું કરવું તમારી લાગણીને કે વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન ન કરો કારણ કે તમારા મનની પ્રકૃતિ એવી છે કે હું આ વ્યક્તિ વિશે વિચારવા માંગતો નથી તેનો અર્થ એ છે કે હું મારા જીવન દરમિયાન તે એક જ વ્યક્તિ વિશે વિચાર્યા કરીશ આથી જ્યારે બળપૂર્વક વિચારો અને લાગણીઓ મનમાં આવે છે ત્યારે તમારે સૌથી પહેલાં એ કરવું જોઈએ કે તેને તેવી જ રીતે જુઓ જેવી રીતે તે છે તમે તેને અટકાવવાનો પ્રયત્ન ન કરો જે ક્ષણે તમે એને અટકાવવાનો પ્રયત્ન કરો છો તે ક્ષણે તે વધી જશે મનની બાબતમાં બાદ બાકી અને વિભાજન નથી હોતું તેમાં ફક્ત સરવાળો અને ગુણાકાર જ હોય છે તો તમારે શું કરવાની જરૂર છે એક વાત સમજી લેવાની જરૂર છે કે વિચારો અને લાગણીઓ એ અગાઉથી જ અસ્તિત્વ ધરાવતા ડેટાનું રિસાયકલિંગ છે તે તમારી યાદો છે વાત બસ એટલી જ છે કે યાદદાસની થોડી ગંધ હોય છે તે ગંધ આવ્યા કરે છે તમારે તેને એવી રીતે જોવાની છે તેનાથી થોડું અંતર રાખીને જેમ કે તમે કોઈ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છો તમે એરપોર્ટ જઈ રહ્યા હતા તમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા તમને કેટલી અસ્વસ્થતા અને સંઘર્ષની લાગણી થઈ પછી કોઈક રીતે તમે એરપોર્ટ પહોંચ્યા અને ફ્લાઇટમાં બેસીને ઉડી ગયા ઉપરથી જ્યારે નીચે જોયું ત્યારે ટ્રાફિક જામ કેટલો સરસ દેખાય છે ફક્ત એટલા માટે કેમ કે થોડું અંતર છે ટ્રાફિક જામ તો થઈ જ છે પણ તમે એનાથી દૂર હોવાને કારણે અચાનક બધી સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે વિચારો અને લાગણીઓનું પણ એવું જ છે બસ થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને તમારી શારીરિક પ્રક્રિયાથી થોડું અંતર રાખવા માટે પણ જો તમે ખાસ વિચાર અને લાગણીને સાચવવાની કોશિશ કરશો તો તે હજાર ગણા વધી જશે